कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचंद्रसुदा सिंधुर् नमस्तस्मै स्मराम्यहम्। नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सच्चरुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मोक्षों ने नमस्कार। परम कृपा देव प्रणीत वचनामृत जी पत्रांक 315 मुंबई पोष सुद 11 विक्रम संवत 1948 तारीख 11/1/1892 परम पूज्य श्री सौभाग भाई ने लखायेली पत्र परंपरा में एक और पत्र प्रसादी है। अमे कोई कोई बार कहीं काव्य पद के चरण लखी मोकलीए ते आपे क्या वाँचिया सांभ्या होय तो पण अपूर्ववत मानवा, लेके जे सामान्यपणू थई जाए स्वाभाविकपणू थई जाए कि आ तो आठ दृष्टिनी सज्जाई में आवे छे, आ तो योगसार में आवे छे, आ तो समयसार जीनी गाथा छे, आ तो प्रवचनसारनी वात छे, आ तो उत्तराध्ययन सूत्र जी में आठ आखू अध्ययन छे, एम जे सामान्यपणू थई जाए कंई पण लख्यू होय कृपाळुदेवे पोते रचेली कोईक रचना होय अने एम थाय के ए तो वाँच्यू सांभळ्यू न होय अथवा पहेला आवी गयू होय तो पण कोई पण रीते एनू सामान्यपणू न थवू जोईए कि आ तो खबर छे आवडे छे वाँचवामां आव्यू छे, पण एने अपूर्ववत मानवा, जाणे के फरी कोई दिवस जाण्या सांभळ्या नथी, जोया नथी, वाँच्या नथी अने આજે જ ખબર પડી અને આજે મારા માટે જ પ્રભુએ લખ્યું કૃપા કરી તો મને જ સંબોધીને ઉદ્દેશીને છે, મારા કલ્યાણ અર્થે છે અને મેં મારે તે માન્યે જ છૂટકો છે, એ આજ્ઞા છે, એ અપૂર્વ ભાવ આવે તો અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય। અને મોટે ભાગે આપણી આ માનવ સ્વભાવની લાક્ષણિકતા છે કે તરત જ એમ થાય કે હો આ તો અમે દરરોજ પદમાં ગાઈએ છીએ, આ તો અમારે મંગલાચરણ છે, આ તો એ પ્રભુના દુઆ છે, આ તો જૂના જાણીતા છે, એવું કંઈ ને કંઈ થાય છે, આ તો અમારી ક્ષમાપના, પણ અમારી ક્ષમાપના, કૃપાળુની ક્ષમાપના, પણ પછી વચ્ચે જે કહ્યું હોય તે જોવું જોઈએ ને કે શા માટે લખ્યું, કોણે લખ્યું, ક્યારે લખ્યું, એ કાંઈ કહેવું નથી, એ વિચારવું નથી ને અપૂર્વ ભાવની બદલે તદ્દન સામાન્ય ભાવ થઈ જાય છે તો તે કરવા જેવા નથી। કૃપાળુદેવને સૌભાગભાઈને આવું લખવું પડ્યું છે એ જ સૂચવે છે કે ખરેખર કંઈક એવું હોવું જોઈએ તો જ આવું બને। ક્યાંક કોઈકને સામાન્યપણું થયું હોય, ક્યાંક થયું હોય, ક્યાંક લાગ્યું હોય, મનમાં સહેજ લેરકી આવી ગઈ હોય તો જ એ બને। મેં ધારો કે ક્યાંક ન્યૂઝપેપરમાં આવ્યું હોય એમ થાય કે એ તો અમે જાણીએ છીએ, આજે જ પેપરમાં વાંચ્યું, આ જ મેગેઝિનમાંનો આર્ટિકલ હતો વાંચ્યું છે, ત્યાં તદ્દન કૃપાળુદેવે લખેલું કીધેલું હોય એ અંશે પણ ગૌણપણું થાય, સામાન્યપણું થાય તે કરવા જેવું નથી। આપણને એટલો જ સદબોધ છે આ પત્ર દ્વારા, આપણે પણ જ્યારે વાંચીએ છીએ તો એમ થાય કે આ તો હમણાં જ બે દિવસ પર હતું તો એમ થાય આ તો આઠ યોગ દૃષ્ટિની સજ્જાઈમાં મૂક્યું છે, એમાં ભલે મૂક્યું હોય, એ શાસ્ત્રકારે શાસ્ત્ર ગૂંથ્યું છે ને લખ્યું છે, અહીંયા આજે આપણને ઉદ્દેશીને કેમ પત્ર લખ્યો અથવા તો કેમ એને કોટ કરી છે તો એ આપણે વિચારવાનું છે કે કંઈક એવો સંદેશો છે કે જેથી કરીને એ રહસ્ય પ્રાપ્ત થાય અને આત્મકલ્યાણને પ્રાપ્ત થઈએ, એટલે તો જ અપૂર્વવત માનવું। અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાની ઈચ્છવા જેવી દશામાં નથી, અમે હાલ હમણાં સુધી બનતા સુધી તો શક્ય છે ત્યાં સુધી કાંઈ જ એવું ઈચ્છવા જેવી દશામાં નથી, વધારે કાંઈ લખી શકીએ તેવું નથી, અમે કાંઈ એવું તમને લખી મોકલીએ એવી દશામાં પણ નથી। સ્વરૂપ સહજમાં છે, જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે,
પોતાની દશા મૂકી દીધી કે પોતાનું આત્મસ્વરૂપ છે, સહજ સ્વાભાવિક સ્વરૂપ છે, એટલે કે જ્ઞાની સહજ દશામાં વર્તી રહ્યા છે, જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી. આગલું વાક્ય એમ આવ્યું કે અમે એવી ઈચ્છતા જેવી દશામાં નથી, કંઈ ઈચ્છવા જેવી દશામાં નથી. તો અહીંયા લખી દીધું કે જ્ઞાની ઈચ્છા સહિત પણ નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી. 377માં પત્રમાં મૂક્યું છે તેમ કે જ્ઞાની સહજ સ્વભાવી છે, સહજ સ્વરૂપ વિલાસી છે, એટલે જ્ઞાનીને સહજ સ્વરૂપી કહેવા યોગ્ય છે, એને ઈચ્છા સહિત રહિત કેવું ઘડતું નથી. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. ખરેખર હકીકત એમ જ છે કે જ્યારે અજ્ઞાન અને જ્ઞાન, જ્ઞાનીને જ્ઞાન થયું એટલે જ્ઞાન હતું સમ્યક થયું, તો એ ત્યારથી જ એને અજ્ઞાન છૂટી પડ્યું, છૂટી ગયું, એટલે મુક્ત જ છે. એ આત્મા મોક્ષ સમાન ગયેલા જેવા સિદ્ધાત્મા, મુક્તાત્મા, સ્વતંત્ર આત્મા જ છે. એટલે કે તેમને ત્યાં કાંઈ સ્પર્શતું નથી, કેમ કે જ્ઞાન દશા છે. એટલે સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એટલું વિકટ પણ છે. અમારે ભલે સહજ દશા થઈ ગઈ, કૃપાળુદેવ કહે છે, પણ જ્ઞાની પુરુષના ચરણ કમળની ઉપાસના વિના કોઈ દિવસ પ્રાપ્ત ન થાય, અનંતકાળ સુધી પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. એટલે જે કાંઈ છે તે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના મુખ્ય છે. જે 62માં પત્રમાં આવી ગયું કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, જેમ ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, એવી જ રીતે પરમાત્માને ધ્યાવે તો આત્મા પરમાત્મા થઈ શકે છે. પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ પ્રવચનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. કૃપાળુદેવે પોતે આ વચનામૃતજીમાં કોઈ વચનને સર્વોત્કૃષ્ટ વચનામૃત કહ્યું હોય તો આ, કે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના માર્ગ પ્રાપ્ત થતો નથી. એ જ્યારે જ્યારે અનુસંધાન આવે છે ત્યારે લઈએ છીએ, અત્યારે આગળ જઈએ છીએ. આત્મસંયમને સંભાળીએ છીએ, યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, એ જ લિખિત અંગમાં શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય. આત્મસંયમને સંભાળીએ છીએ. આત્મસંયમ શું? સંયમની વાત આવી ગઈ. ઉત્તમ સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. મહાવીર સ્વામીની જે દશા હતી તે દશાના શિખર સોપાન એક પછી એક સર કરતા જતા હું સાચા અર્થમાં અંજલિ આપું છું, એમ કૃપાળદેવ લખે છે. એ આશયના પત્ર આપણે વાંચ્યા અને એ સ્તવન પછી સંયમના જે વિશુદ્ધિ સ્થાનક છે ઉત્તરોત્તર વધતા જાય છે. એટલે અહીંયા લખ્યું કે આત્મસંયમને સંભાળીએ છીએ. સર્વભાવથી વિરામ પામવાનું સંયમ તે આત્મસંયમ, પરમાર્થ સંયમ. દેખીતી દીક્ષા લીધી કે ન લીધી એ પછી છે, ગૌણ છે. દેખીતો ત્યાગ દેખાતો નથી, પણ પોતે પોતાના આત્મસંયમને સંભાળે છે, એનાથી પુષ્ટ કરે છે. જે ભૂતભવો છે એની પણ ઝાંખી છે, મહાવીર સ્વામીના સાથે હતા એ પણ સાંભળી આવ્યું છે, એમનો બોધ પણ સાંભળી આવ્યો છે, એમની સાથેનો સંયમ પણ સાંભળી આવ્યો છે, અને પછી સંભાળીએ છીએ. અમે તો એ જ સંસ્મરણમાં રહીએ છીએ. આપણે નાની વાત થઈ હોય, નાની ઘટના ઘટી હોય, કે નાની કોઈ વાત કે વ્યક્તિ સાથેનો સંબંધ હોય, તો પણ એમ કહીએ કે યાદ કરીએ છીએ, સંસ્મરણ તાજા કરીએ છીએ, સજીવન થાય છે, જાણે કે ત્યાં જ પહોંચી ગયા તે જ સમય સંભાળીએ છીએ. તો પછી ભૂતકાળ કે સોનેરી ભૂતકાળ કે ભવ્ય ભૂતકાળ છે, આ કૃપાળદેવના ભવ્ય ભૂતકાળની વાત ચાલે છે, એ કેવું સંભાળતા હશે, એ કેવી દશામાં આવી જતા હશે, આપણે સમજી શકીએ છીએ. યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, એ જ. હજુ અમે વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, સંપૂર્ણ વિતરાગ થયા નથી. રાગ દ્વેષ વિરહિત દશા એને ઈચ્છીએ છીએ. થવું થવું છે, પ્રગટું પ્રગટું છે, અને તેમની જ ઈચ્છના છે. અને છતાં દશા સ્પષ્ટ કરે છે, સ્પષ્ટ કરે છે કે શું શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય. લિખિત અંગમાં પોતે જ બોધ સ્વરૂપ છે અને શ્રી બોધ સ્વરૂપ છે, કેમ કે બોધને વિશેષણ શ્રી લાગ્યું છે. જે આગલા પત્રમાં 313માં લખ્યું કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે, અહીંયા બોધનું વિશેષણ છે. એટલે શ્રી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય, શુદ્ધ ચેતના, નિશ્ચય કરવા યોગ્ય રે, એ જે નિયમસારની ગાથા છે તે જ અહીંયા છે. સર્વશાસ્ત્રનો સાર છે તે ગાથા છે કે અનંત ચતુષ્ટય જેનામાં છે તે આત્મા, આત્મા થઈને બેઠો છે. એટલે બોધ પણ અમારો વિતરાગ છે. જેમ કૃપાળુદેવ કહે કે અમે બીજા શ્રી રામ કે મહાવીર થયા છીએ, પછી કહે કે અમે જે આ વચનો લખ્યા છીએ તે રક્ષક છે અને વીર છે, બંધુ છે.
એટલે ત્યાં શું થયું તો કે અમે રામ અને મહાવીર છીએ તો ખરું, પણ અમારા વચન છે એ પણ રામના રખવાડા છે, અથવા તો વીરનું પરાક્રમ કરે મહાવીરના પરાક્રમ કરી શકે એવા છે, મહાવીર મહાવીરત્વ આપે એવા છે. એટલે કેટલું બધું કહી દીધું, પોતે એવા છે પણ પોતાના વચન છે, વચનરૂપી બાણ છે એ તો વાગે જ વાકે, રામબાણ વાગ્યારે હોય તે જાણે, રાજબાણ વાગ્યારે હોય તે જાણે. એટલે અહીંયા વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીને લિખિત અંગમાં શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય વિચાર પત્રોથી હમણાં યથાર્થ બોધ, યથાર્થ બોધના યથાયોગ્ય બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ અહીંયા લખ્યું છે. એક એક શિખર સર કરતા જાય છે તેમ દેખાય છે, સમજાય છે. આગળ જઈએ. પત્રાંક 316, મુંબઈ, પોષ 32, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 17/1/1892. એક નાનકડું પદ મૂક્યું છે. એક પરિણામ કેન કરતા દર અવધોઈ, દોઈ પરિણામ એક દર્વન ધર અતુ હે, એક કર તુતિ દોઈ દર્વ કબ હુન કરે, દોઈ કર તુતિ એક દર્વન કર અતુ હે, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ કોઉ નટર અતુ હે, જડ પરિણામ નિક કરતા હે પુદ્ગલ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુ હે, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુ હે. નાટક સમયસારજી છે, જે મૂળ સમયસારજી એટલે સમયસાર પ્રાભૃત, તે 2000 વર્ષ પહેલાં, 2000 અને થોડાક વધારે, 2000 ગણીએ તો ચાલે, શ્રી કુનકુન ભગવંતે લખ્યું ખરું. ત્યાર પછી 1000 વર્ષ સુધી એના પર કોઈએ ટીકા, વિવેચન, પદ્યાનુવાદ, ભાષાંતર કાંઈ કર્યું નથી. પછી સીધા 1000 વર્ષ, આજે કોઈ કહે કે આત્મસિદ્ધિજી લખ્યાને 100 વર્ષ થઈ ગયા, 125 વર્ષ થઈ ગયા, અને પછી કોઈએ કાંઈ જ સીધા સાદા અર્થ કે ભાષાંતર કે વિવેચન કે કાંઈ ન કર્યું હોય તો કેટલી નવાઈ લાગે. એના કરતાં પણ વિશેષ નવાઈ લાગે કે 1000 વર્ષ કેમ થાય, અને આ જમાનાના તો પણ 1000 વર્ષ વીતી ગયા. પછી ધુરંધર આચાર્ય શ્રી અમૃતચંદ્ર સુરીજી થયા, અને એમણે જે લખ્યું તે સમયસાર કળશ ટીકા વગેરે લખ્યું, અને એ પણ તોડી ફોડી નાખી એવું છે. ત્યાર પછી થોડાક સમયમાં એટલે કે વિક્રમ સંવત 1643, એટલે આજથી જે 500 વર્ષ જેવું થયું, તે 500 તો નહીં કહેવાય પણ 400 તો કહેવાય, અને મા મહિનામાં જન્મેલા એવા શ્રી રાજસ્થાનમાં જન્મેલા બનારસીદાસજી, પંડિત પ્રવર બનારસીદાસજી, એમણે નાટક સમયસાર લખ્યું, એટલે કે સમયસાર વાંચ્યું અને પછી એમને ઠીક લાગ્યું તે પ્રમાણે લખ્યું. એટલે આખું શાસ્ત્ર લખ્યા પછી એનું કેટલું દોહન ગોલન હોય, ત્યારે કોઈને કોઈ રીતે સવૈયા 31માં, સવૈયા 23માં પદ્યાનુવાદ કરીને જુદી જુદી એ વખતની ભાષામાં વ્રજભાષા જેવું કે જે કયો તે અને મૂક્યું છે. એટલે સુંદર છે, અદ્ભુત છે. અને એ નાટક સમયસારનું આ કંઈ ત્રીજું દ્વાર હોવું જોઈએ, કર્તા કર્મ ક્રિયા દ્વાર, અને એમાં મૂકેલું છે. અને એ કૃપાળુ દેવે અહીં મૂક્યું છે. હમણાં જ આવ્યું કે અમે લખ્યું હોય તે અપૂર્વત માનવું, આ પણ પરમ પૂજ્ય શ્રી સુભાગભાઈને જ લખાયું છે. તો પોતે સિદ્ધાંત મૂકે છે, સમજાવે છે પત્રમાં, એમ નથી કહેતા, પણ જે મૂળ પુરુષ કે આચાર્ય ભગવંતે લખ્યું છે એને પણ સ્મરણમાં લાવે છે. એટલે સાહિત્યની કોઈ ચોરી પણ નથી, જે આજે મોટે ભાગે દેખાતું હોય છે. પોતે બનાવ્યું હોય તેમ લખી નાખે, ગાઈ નાખે, બોલી નાખે, નીચે નામનો ઉલ્લેખ કરે નહીં, અથવા તો બોલવામાં ન કરે, લખવાનુંમાં ન કરે, એક એક વાક્ય કદાચ ન કરે, તો પણ પહેલાં છેલ્લા વચ્ચે જ્યાં હોય ત્યાં કહી દેવું જોઈએ, પણ ચોરી ન બને. કૃપાદેવ તો કરે જ છે ને, એટલે તરત જ એ મહાપુરુષને પણ અંજલિ આપતા હોય એમનું નામ લખ્યું છે, એટલે કે નાટક સમયસાર લખ્યું છે. તો એ સમયસારજીમાં જે રીતે મૂક્યું છે એ પહેલાં આપણે સિદ્ધાંત જ સમજીએ, પછી આપણે બીજી વાત કરીએ કે બનારસીદાસજી કોણ થયા, કેમ થયા વગેરે. એમને પણ ધન્યવાદ આપ્યા વિના રહેવાતું નથી. એવા બનારસીદાસજી, એક પરિણામની કે કરતાના દરવ કોઈ, એટલે 316માં પત્રમાં આટલું જ છે, એટલે પૂરો થઈ ગયો. હવે 317માં પત્રમાં આ જ ગાથા કૃપાળુદેવે સમજાવી છે, તો એ જ શબ્દશઃ વિચારીએ, વાંચવાનો પ્રયાસ કરીએ. મુંબઈ, પોષવદનોમ, રવિ, વિક્રમ સંવત 1948, પૂજ્ય સૌભાગભાઈને લખાયેલો પત્ર. શરૂઆત જ કરી છે, એક પરિણામ કે ન કરતા દરવ દોઈ. એક એક શબ્દ લઈએ, ધીમે ધીમે લઈએ. પરિણામ શું? તો કે આપણે જ્યારે પરિણામ કહીએ એટલે સ્કૂલ પરીક્ષા હોય તો પરિણામ એટલે રિઝલ્ટ, ફળ. કર્મનું પરિણામ આવે તેને ઉદય કહીએ છીએ, પહેલું પરિણામ કહીએ છીએ. કોઈ પણ વસ્તુનું પરિણામ શું આવશે એટલે એનું રિઝલ્ટ અને ફળ. અહીંયા પરિણામ શું છે? તો કે આત્મા પરિણમી રહ્યો છે. એ પરિણમન એ કેવું છે, કયું કેવું છે? આપણા પરિણામ ઊંચા છે, ભગવાનની વાત કરીએ છીએ તો આપણા ભાવ સારા છે, પરિણામ ઊંચા છે વગેરે જે કહીએ છીએ એ પરિણામની વાત છે. અહીંયા પરિણામ એટલે જરા જુદો અર્થ છે, કે અહીંયા પરિણામ એટલે અવસ્થા, સ્ટેજ.
પ્રક્રિયા ક્રિયા કહીએ છીએ તે તો કે એક પરિણામ એટલે અવસ્થા રાખીએ અહીંયા કે એક પરિણામ કે ન કરતા દરવ દરવ શું તો કે ગર્વ નહીં ગર્વને ગરવ કહીએ તો દ્રવ્યને દરવ કહેવાય એટલે દ્રવ્ય શું તો કે આપણે હમણાં જ વિચાર્યું છે કે તમે પદાર્થને સમજો આ આખો પત્ર પદાર્થને સમજવા માટે જ છે ગઈકાલે વાત પૂરી થઈ પદાર્થ દ્રવ્ય ભાવ વસ્તુ સમય એવા નવ પર્યાય શબ્દ છે તો અહીંયા વારંવાર દ્રવ્ય શબ્દ આવશે તે દ્રવ્ય બીજું કાંઈ નથી દ્રવ્યની બદલે દરવ આવશે દરવ એટલે આપણે ગઈકાલે વાત કરતા હતા એ પદાર્થ એ વસ્તુ આપણે જેમાં વસી રહ્યા છીએ તે વસ્તુ પછી જળ વસ્તુને ચેતન વસ્તુ બેની વાત આવશે એટલે કે એક પરિણામ કહેતા એક અવસ્થાને ન કરતા દરવ દોઈ બે દ્રવ્ય કરી શકતા નથી એક કંઈક પરિણામ હોય તો એને બે વસ્તુ ભેગી થઈને કરી શકતી નથી બે દ્રવ્ય ભેગા થઈને કરતા નથી આખા પત્રમાં વાત આવે છે લઈએ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે એટલું ધીમેથી મૂકી દીધું છે સીધી સાદી ભાષામાં કે વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે આપણા હાથમાં એક વસ્તુ ભરેલી હોય કે જેમાં પાણી હોય કે દૂધ હોય એ બીજામાં રેડતા હોઈએ તો રેડતી વખતે બીજામાં જાય છે બરોબર છે પણ એ પરિણમે છે શેમાં તો કે આપણા હાથમાં રહેલા વાસણમાં રહેલું છે એની સ્થિતિ છે અને એમાંથી રેડાવાની ક્રિયા ચાલે છે એટલે પહેલાંમાં રેડાઈ રહ્યું છે ત્યાં આપણે ઢોળાઈ રહ્યું છે એમ કહેતા નથી હકીકતે તો આમાંથી આમાં જાય છે એટલે રેડાય જ છે તો કે તે પોતાના સ્વરૂપમાં જ પરિણમે છે વાસણ બદલાય છે એક આપણા હાથમાં રહેલું બીજું તેમ છતાં વસ્તુ એની એ છે એ જ દૂધ કે એ જ પાણી છે પણ એ પોતાના સ્વરૂપમાં જ પરિણમે છે એટલે કે પોતે કાંઈ બીજામય થઈ જતો નથી બીજા વાસણમાં જતાં એ બીજામય થઈ જતું નથી વસ્તુ તેમને તેમ રહે છે એટલે તે વખતે આપણે ન હોઈએ એટલે કરનારો ન હોય વસ્તુ ન હોય એટલે કે વાસણ ન હોય તો પણ એ જે પરિણમવાની ક્રિયા છે એ તો ચાલુ જ છે એ બેઠું બેઠું દૂધ કે પાણી પણ પોતાનામાં પરિણમી રહ્યું છે એમ કહેવાય એને ઢોળાયું રેડાયું મિક્સ કર્યું એમ નહીં કહેવાય પણ પોતે તો અસ્તિત્વ ધરાવે છે એટલે એમાં સમય સમયે પરિણમન થયા જ કરે છે જેમ કે ફર્નિચર વગેરે વસ્તુ પડી છે તો સમય સમયે એમાં પરિણામ થયા જ કરે છે હવા આપણને આવે છે એને પણ આવે છે આપણને ભેજ લાગે છે એને પણ ભેજ લાગે છે એમ દરેક વસ્તુ થયા કરે છે પછી જૂની થાય છે એટલે આપણે કહીએ કે આટલા વખત જૂની થઈ એમાં ફેરફાર થયો ઘસારો થયો કંઈ ને કંઈ કર્યા કરે છે તો એ સમજાય છે એવી જ રીતે એ વસ્તુનું પરિણમન એ જે થયું તે એનામાં થયું કોઈ બીજી વસ્તુમાં તો થયું નથી ફર્નિચરના પીસમાં ફર્નિચરનું થયું ચેતન કોઈ બેઠું હોય તો એનામાં થયું કાળ દ્રવ્યનું ચક્ર તો ફર્યા જ કરે છે આપણે બેઠા હોય તો આપણે પણ એક સમય એક કલાક મોટા થયા એમ જે થતું આવે છે એ વસ્તુ પોતાના સ્વરૂપમાં પરિણમે છે એટલે સીધી સાદી વાત છે પણ આપણે સમજી નથી શકતા એવો નિયમ છે એટલે કે દૂધ દૂધ રૂપે જ રહે છે પાણી પાણી જ રૂપે રહે છે એટલું છે અને આ દેખીતી દૃષ્ટાંત સમજાઈ જાય છે પણ જ્યારે ચેતનમાં ઘટાવાનું આવે છે ત્યારે સમજવામાં વિચાર કરે છે જીવ જીવ રૂપે પરિણમ્યા કરે છે અને જળ જળ રૂપે પરિણમ્યા કરે છે આપણી રેડાવાની કે ખાવાની પીવાની ક્રિયા જે ચાલુ છે તે છે અને પેલી વસ્તુ તેના પ્રમાણે છે અને તે પાત્ર છે એટલે ત્યાં જાય છે પાત્ર લઈ લઈએ તો નીચે જાય છે પણ ક્રિયા તો ચાલુ જ છે એ ઢોળાય છે રેલાય છે પણ કહેવાય તો છે જ જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન જ્ઞાન સ્વરૂપ છે અને જળનું મુખ્ય પરિણમવું તે જડત્વ સ્વરૂપ છે જીવ જીવ રૂપે પરિણમે છે આપણે જળ થઈ જતા નથી ગમે તેટલું લાકડું ઊંચકીને જતા હોય પણ આપણે લાકડું થતા નથી ને લાકડું આપણે થતા નથી ચેતન થતો નથી આપણો સ્વભાવ છે આપણે જાણીએ છીએ ગધેડા પર ચંદનનો ભાર લઈને જતો હોય મૂક્યો હોય તો પણ એ ગધાભાઈ જ છે એ ચેતન જ રહે છે અને સુખડ છે એ સુખડ જ રહે છે પોટલું હોય કે કોથળું હોય કે જે રીતે હોય તે કે પેકેજ હોય એમાં કંઈ બે એકમેક થઈ જાય નહીં આપણે કહેશું કે એમાં સુગંધ આવી જાય કદાચ સુગંધ આવે એ બને પણ એથી કરીને પરિણમન તો પોતાનામાં જ થાય છે પેલી વ્યક્તિ બહાર ઉપાડી રહી છે તો એના એ પરિણમન ચાલુ છે આ વ્યક્તિ એટલે કે આ વસ્તુ જે છે ચંદન એ એમ જ બંડલમાં પડેલું છે એ એનામાં પરિણમન થાય છે એટલે એકનું એકમાં થાય છે બીજાનું બીજામાં થાય છે બે એક રૂપે થતું નથી એને સ્પર્શીને રહેલું પેકેટ છે તેમ છતાં એ બંડલમાં પરિણમન સુખડનું સુખડમાં છે અને ગધેડાભાઈનું એનામાં પોતાનામાં છે એવી રીતે જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણમે નહીં માનો કે વ્યક્તિએ કોઈ મજૂર છે અને કંઈક ઉપાડે છે અથવા આપણે જ ઘઉંની ગુણી ઉપાડીએ ચોખાની ગુણી ઉપાડીએ કે કાંઈ પણ ઉચકીએ તો આપણે તે મય થઈ જતા નથી માનો કે લોટ ઉપાડ્યો હોય ને લોટ ઢોળાય તો પણ એમ લાગે કે દેખીતી રીતે બધું લોટમય થઈ ગયું
પણ એ બોલાય છે વાળ કે બધું જ લોટમય થઈ જાય તો પણ કહેવું તો એમ જ પડે કે લોટનું પરિણમન લોટમાં છે અને વ્યક્તિનું પરિણમન વ્યક્તિમાં છે. તો આપણે લોટમય એમ બોલાય છે પણ એના મય એટલે આપણે લોટ સ્વરૂપ થઈ જતા નથી અને લોટ કંઈ ચેતન એનામાં આવી જતું નથી, એ સીધી સાદી વાત છે. પણ આપણે ભૂલ કરીએ છીએ એટલે કૃપાદેવને લખવું પડ્યું છે. જડ કોઈ દિવસ જડ ન થાય, ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જડ ન થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જડ જડ થઈને જ પરિણમે છે અને જડનું જડત્વ પરિણામ તે કોઈ દિવસ ચેતન પરિણામે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે. એટલે કે સૌ પોતપોતાના પલ્લામાં જગ્યામાં રમી શકે છે, એ લક્ષ્મણ રેખા ઓળંગી શકે નહીં. એટલે પોતાનું પલ્લું, પોતાની જગ્યા, પોતાનું ફિલ્ડ ક્ષેત્ર છોડી શકે નહીં, કેમ કે પોતે પોતાનું સ્વરૂપ છોડી શકતું નથી. આ વસ્તુની મર્યાદા છે. એટલે ત્યાં જે પદાર્થને સમજવાની વાત હતી એ જ પદાર્થની મર્યાદા છે, વસ્તુની આ પ્રમાણે મર્યાદા છે. અને ચેતન અચેતન બે પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે. ચેતનના પરિણામ ચેતન કરે છે, અચેતનના અચેતન કરે છે. અચેતન એટલે અહીંયા જડ લેવાનું છે, બીજું કાંઈ નથી. પણ ચેતન આપણે, આપણે ક્રોધ કરીએ છીએ તો ક્રોધના પરિણામ ક્યાં થયા, આત્મામાં થયા કે દેહમાં થયા, પૂછું છું પ્રશ્ન. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ અને જડ બે મળીને માત્ર ચેતન રૂપે પરિણમે એમ નથી. એટલે આપણને એમ થાય કે બે વસ્તુ મિક્સ થઈ ગઈ, એટલે બે વસ્તુ મિક્સ થઈ ગઈ એટલે હવે એક જ વસ્તુ કહેવાય. માનો કે લીંબુ અને ખાંડ અને પાણી સમજવા માટે સ્થૂળ દૃષ્ટાંત છે. એ ભેગું થઈ ગયું એટલે લીંબુનું શરબત કહી દીધું, પણ આપણે મન ભેગું થઈ ગયું છે. જ્ઞાની પુરુષ તો એમ જ કહે કે લીંબુ કાંઈ એના ગુણ સ્વાદ સ્વભાવ છોડતું નથી, એની ખટાશ જ છે, સાકરે છોડ્યો નથી. એ મિક્સ થયું એટલે વિભાવ પરિણતિ થઈ, ખાંડ ગળી જ હોય અને ગળપણ જ હતું, લીંબુ ખાટું જ હતું એમ જ હોય અને પાણી પાણીનો સ્વભાવ છે, ત્રણેય એકરૂપ થયા, કમ્પોઝિટ ફોર્મ થયું એટલે સંકુલતા લાગે છે. હકીકતે ત્રણેય દ્રવ્ય જુદા જ છે. એવી રીતે ચામાં દૂધ, ચા, ખાંડ બધું જુદું જ છે. આપણને એમ લાગે કે બધું ભેગું થઈ ગયું, ઉકાળ્યું અને મિક્સ થઈ ગયું છે. હકીકતે મિક્સ થઈ ગયું હોવા છતાં એક મેક થઈ જાય તો પણ એક રસ થઈ ગયો હોય છતાં બંને દ્રવ્ય જુદા તે જુદા, તો દેહ અને આત્મા પણ એમ જ રહેલા છે. ગમે તેવા વણાઈને રહ્યા હોય તેમ છતાં બંને દ્રવ્ય પોતપોતાના ક્ષેત્ર સંભાળીને રહે છે, પોતપોતાનું સ્વરૂપ સંભાળીને રહે છે. બંનેનું પરિણમન જુદું જુદું અને જુદું. જીવ ચેતન પરિણામે પરિણમે અને જળ અચેતન પરિણામે પરિણમે એમ વસ્તુ સ્થિતિ છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એ પદ આવી ગયું છે એટલે આપણે વિચારી ગયા છીએ કે જળ જળ રૂપે જ પરિણમે, ચેતન ચેતન રૂપે જ પરિણમે, એ વસ્તુની સ્થિતિ છે. એટલે કે પદાર્થની સ્થિતિ છે. પહેલાં વસ્તુની મર્યાદા આવી, હવે વસ્તુની સ્થિતિ આવી. એટલે કે આ વસ્તુનું સ્વરૂપ જુદી જુદી રીતે બતાવે છે. માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. બે દ્રવ્ય જુદા જુદા હોય એટલે ચેતન અને જળ એ એક પરિણામ કરી શકે નહીં. એ શરબત એક શબ્દ થયો પણ પરિણામ તો બંનેના જુદા જ છે. જેટલી વસ્તુ નાખો તેટલી જુદી જ છે, એમાં મરી નાખો એનું પરિણમન પણ જુદું છે. બધાનું સાથે ભળીને જે એક સ્વરૂપ થાય છે તે આપણે વ્યવહારમાં કહીએ એક, પણ ત્યાં એક અને એનું નામ જુદું જ આપવું પડે છે. શરબત ત્યાં લીંબુ ખાંડ ધીસ ધેટ આ તે પેલું બધું બોલી જવાતું નથી. અને ખરેખર તો તેમ જ છે કે બધા દ્રવ્ય પોતપોતાની સંભાળીને રહે છે અને જે મિક્સ થવાનો સ્વભાવ થયો એટલે વિભાવ પરિણતિ થઈ. જ્યાં સુધી એકલી ખાંડ હતી ત્યાં સુધી એની સ્વભાવ પરિણતિ કે એનું ગુણ લક્ષણ હતું તે કે એનામાં જે કંઈ છે ગળપણનો ગુણ એટલો જ છે. પણ જેવો લીંબુમાં ખટાશનો જતો તો એની સ્વભાવ પર્યાય હતી, પણ બંને ભેગા થયા એટલે ત્યાં વિભાવ પરિણતિ થઈ. એવું જ આપણું છે કે દેહ અને આત્મા બંનેના પરિણામ થયા કરે છે. બંને સાથે હોવાથી અને બંને સાથે છે, પોતે જ કરેલા છે એ માને છે કે મેં કર્યું અને મેં કર્યું માને છે, માટે ત્યાં ભૂલ થાય છે. બંને દ્રવ્ય પરિણમ્યા છે, પોતપોતાની રીતે પરિણમે છે અને છતાં મેં કર્યું જે કરતા પણ આવી જાય છે તે ભૂલ થાય છે, આગળ આવે છે. માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય છે અને પોતાના સ્વભાવમાં પરિણમે, એટલે કે એમાં કોઈ ફેર પડતો નથી. પછીની લીટી છે, દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હે, તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં.
દોઈ પરિણામ એટલે બંને પરિણામ, બે પરિણામ, એક દ્રવ્ય, એક દર્વ એટલે એક દ્રવ્ય, બે પરિણામ. ન ધરતું હોય એટલે કે કરતું નથી, ધરી શકે નહીં, કરી શકે નહીં. એક દ્રવ્ય બે પરિણામ કરી શકે નહીં. ખાંડમાં જ ક્યાંથી ખટાશનો ગુણ આવે, લીંબુમાં ક્યાંથી ગળાશનો ગુણ આવે, બની શકે જ નહીં. તો આત્મા જેવું આત્મદ્રવ્ય છે એ બે પરિણામે પરિણમી શકે, ન પરિણમી શકે. દેહની ક્રિયા દેહમાં થાય છે, આત્માની ક્રિયા આત્મામાં થાય છે, એ યાદ રાખવા જેવું છે. એવી જ વસ્તુ સ્થિતિ છે, એક જીવ દ્રવ્ય છે તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. અથવા એક પૂદગલ દ્રવ્ય અચેતન એટલે જળ અને ચેતન એ બે પરિણામ પરિણમી શકે નહીં. આપણે કહીએ કે આ લાકડું છે અથવા તો આ લોટું છે એમાં ક્યાંથી જીવ આવે, મેટલ છે, જળ જ છે, કેટલું જડબે સલાક આપણે સ્વીકારી લીધું છે કે જળ છે એનામાં ચેતન હોઈ શકે નહીં, છે જ નહીં. તો એનામાં આવે ક્યાંથી, એનામાં ભાવ ક્યાંથી આવે? એનામાં ભાવ છે, જળ જળ ભાવે પરિણમે. આપણે જેવા ભાવ કરીએ છીએ તેવા નહીં, સમય સમયે પરિણમન તો ચાલુ જ છે. ત્યાં ભાવનો અર્થ પર્યાય પરિણમન થાય છે, તો એ તો એને ચાલુ જ છે. માત્ર પોતે પોતાના પરિણામમાં જ પરિણમે, આત્મા પોતે પોતાના જ પરિણામમાં પરિણમી શકે છે. દેહના આત્મા દેહના ભાવમાં જ પરિણમી શકે છે. દેહ એટલે અહીંયા જળ કીધો છે, આપણી સાથે છે પણ ચેતનને હિસાબે ચેતન કહીએ છીએ પણ લાગે છે હકીકતે ચેતન સહિત છે પણ જડ જ છે. એટલે જ્યારે પર પદાર્થ કહીએ, જળ પદાર્થ કહીએ ત્યારે આપણા શરીરને પણ એમાં લઈ લેવાનું છે, એ આપણો નથી, એટલે એ દ્રવ્ય જુદું જ છે. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ અને અચેતન પદાર્થને વિશે હોય નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં. એક કર તૂતિ દોઈ દર્વ હકબ હુન કરે. એક દ્રવ્ય, હવે અહીંયા કરતૂતિ એટલે શું? તો કે આપણે ઘણીવાર વ્યવહારમાં વાપરીએ છીએ કે ના કાળા કરતૂત છે, કાળા કામ છે, અથવા તો શું કરતૂત કરીને આવ્યા છો એટલે કે શું કામ કરીને આવ્યા છો એમ પરાક્રમ કરીને આવ્યા છો કહીએ છીએ, એવી રીતે કરતૂત બોલીએ છીએ. એ કરતૂત એટલે અહીંયા ક્રિયા, કામ કહીએ છીએ અહીંયા ક્રિયા, કે એક ક્રિયા, એક કરતૂતિ એટલે એક ક્રિયા દોઈ દર્વ કબહો ન કરે. એક ક્રિયા કોઈ દિવસ બે દ્રવ્ય ક્યારેય કરી શકે નહીં, બે દ્રવ્યની એક ક્રિયા હોઈ શકે જ નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી, એટલે કે માત્ર એમ જ થાય તેમ નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ એટલે સાવ ત્યાગ કરી દે. ખાંડ ખાંડ મટી જાય, લીંબુ લીંબુ મટી જાય, જો એમ જ હોય તો એ પોતાના સ્વરૂપનો ક્યારેય ત્યાગ કરી શકતો નથી. ત્યાં સ્વરૂપ કહેતા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કહીએ તે શું, એનું ગુણ, એનું લક્ષણ, એની લાક્ષણિકતા, એ જે કંઈ છે તે ચૂકી જાય નહીં, એ છોડી શકે જ નહીં, એટલે સ્વરૂપનો ત્યાગ કરી શકતું નથી. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે, અર્થાત ન જ કરે, એટલે કરી શકતું નથી. દોઈ કર તૂતી એક દર્વ ન કરતું હે. બે ક્રિયા એક દ્રવ્ય પણ ધારણ કરી શકે નહીં, કેમ કે એક સમયને વિશે કોઈ પણ જીવને બે ઉપયોગ હોઈ શકે નહીં. અહીંયા સિદ્ધાંત આવી ગયો. માટે જીવ પૂદગલ એક ખેત અવગાહી દઉં. જીવ કહેતા આત્મા, પૂદગલ કહેતા શરીર લઈને બેઠું છે તે, તો એ બંને એક ખેત, એક ખેતરમાં, એક ક્ષેત્રમાં રહીને રહ્યા છે, એક જગ્યામાં જ રહ્યા છે. જેટલો આપણો આકાર છે તે પ્રમાણે જ આત્માનો અસંખ્યાત પ્રદેશ છે, એટલું જ શરીર, કાયા, દેહમાન જે કંઈ છે તે, હાઈટ, વેઇટ, બોડી સ્ટ્રક્ચર જે કયું તે બધું છે. બંને એકી સાથે છે, ફિટો ફિટ, જડો જડ, સોલિડ એવા ભેગા થઈ ગયા છે કે દેખાતા પણ નથી કે બે વસ્તુ જુદી હોય, માનવી હોય તોય મનાય નહીં એવી રીતે છે. પરંતુ જાણીએ છીએ કે ગમે તેવા ફિટિંગવાળા કપડાં વસ્ત્ર હોય છતાં દેહ તે દેહ, એના ઉપર પહેરાવેલા ઓઢાડેલા વસ્ત્ર જુદા તે જુદા, એવો જ સંબંધ આત્મા અને દેહનો છે. ખોડિયાનો છે, ખોલ સીવી લીધી છે, અંદર તો પોતે વિતરાગરૂપ સ્વરૂપ છે, એ કોઈ દેવ શુદ્ધાત્મા દ્રવ્ય દેવ જ બેઠેલો છે. એ દેહને દેવળ કહી દીધી છે, ખાલી ખોખું કહી દે છે, પણ અંદર બિરાજમાન ચેતનની જ ધમાલ છે. તો જીવ પૂતગલ એક ખેત અવગાહી દઉં એટલે એક ક્ષેત્ર અવગાહીને બંને રહેલા છે, તો પણ અપને અપને રૂપ કહું ન ટરતું હોય. બંને પોતપોતાના રૂપમાં જ પરિણમે છે, પોતાના સ્વભાવ સ્વરૂપમાં રહીએ છે, પણ ખસી જતા નથી. ન ટરતું હોય એટલે ટળી જતા નથી, ત્યાંથી ખસી જતા નથી.
પોતે પોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જડ પરિણામની કો કરતા હે પુદ્ગલ ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુએ. જડ પરિણામની કો એટલે જડ પરિણામને કોણ કરે છે? તો કે પુદ્ગલ કરે છે. જડના પુદ્ગલના પરિણામ પુદ્ગલ કરે છે, આત્માના પરિણામ આત્મા કરે છે. દેહાદિક કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કરતા છે, કારણ કે તે દેહાદિ જડ છે અને જડ પરિણામ તો પુદ્ગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ હવે જોઈતું નથી. એમ ગણીને કહે છે કે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુએ, કે આ ચિદાનંદ સચ્ચિદાનંદ આત્મા વિભુ પ્રભુ એ જ પરમાત્મા ભગવાન આત્મા આપણામાં જ રહેલો છે. અને ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુએ, સ્વભાવ સ્વભાવ પોતાનો ભાવ આત્મો સ્વભાવ સંભાળીને રહે છે, એ જ એ કરી શકે એમ છે, બીજું કાંઈ કરતો નથી. આટલી બધી જળની ને પરદ્રવ્યની વાતનો બોધ શું છે? તો કે જીવને સમજાઈ જાય વસ્તુ સ્થિતિ વસ્તુ મર્યાદા. જે સ્વભાગભાઈને લખ્યું, ડુંગરસિંહભાઈને લખ્યું, એ આપણને લખ્યું કે તમે પદાર્થને સમજો. એટલે આ બધી છણાવટ વિચારણા પછી, આજે કે ઘણા વખત પછી, પણ આપણને એટલો લક્ષ થઈ જાય કે જે કંઈ છે તે પરદ્રવ્ય છે અને પોતે આત્મા સ્વદ્રવ્ય. પરદ્રવ્યનું કદી કાંઈ કરી શકતો નથી, પોતે એનો કરતા નથી. આપણને વાતે વાતે વ્યવહારમાં થાય છે, મેં કર્યું, હું કરી શકું છું, હું હોઉં તો થાય, અથવા મને કહેતો થાય, મને પૂછે તો થાય, એ જે બધી વાત છે તે અહીંયા ગલત છે, કે એવું કાંઈ વાસ્તવમાં છે જ નહીં. હકીકતમાં વસ્તુની સ્થિતિ કે મર્યાદા આવી છે કે જળ અને ચેતન બંને જુદા જ છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. ભગવાનનું દ્રવ્ય ભગવાન આપણું કાંઈ કરી શકે નહીં. આપણે ભગવાન જેવા થવું છે, ગરજ છે આપણને, ગ્રાહકતા થઈ છે, અર્થી થયા છીએ, ગરજુડા છીએ, ગરીબડા છીએ, એટલે કહીએ છીએ ભગવાન તમને વંદન કરીએ, સ્તવન કરીએ, નમન કરીએ, પૂજન કરીએ, કેમ કે તમે એવા ગુણો પ્રગટાવ્યા છે. શ્રીમદ ભાગવતમાં આવ્યું એમ કે ભગવાનના ગુણો જેવા છે કે નિર્ગ્રંથ મહાત્માઓ મુનિવરો પણ તેને ભજે છે. અમારે તમારા જેવા થવું છે, તમે જેવા હોય એવા અમે કરશું તમારી સેવા, નરસિંહ મહેતા કહીએ તેમ. એટલે આપણે એવા થવું છે માટે વંદે તદ્ગુણ લબ્ધય, તે સ્વરૂપની પ્રાપ્તિ કે સદ્ગુણ સ્વભાવની પ્રાપ્તિ કરવી છે. એટલે એ આપણને મદદ કરે, સહાય કરે, સહાયક થાય આવે એમ તો માનવા યોગ્ય જ નથી. તેઓ શ્રી પણ એમ જ કહે છે કે અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. ચાલવું તો પોતે જ પડે, ગળેથી કોળિયો પોતે જ ઉતારવો પડે, ત્યાં સુધીની બધી તૈયારી કે નિમિત્ત રૂપે હાજર થાય એની ના નહીં, પણ કરવું તો પોતે જ પડે. એટલે કે પરદ્રવ્ય એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ સિદ્ધાંત પણ ફલિત થાય છે, અને સાથે સાથે બીજો કાંઈ કરી શકતો નથી તો પરદ્રવ્ય ઉપર શું કામ આશરો આધારને આશ્રય રાખવો જોઈએ? હું આત્મા, હું ભગવાન, મારે જ થવાનું છે, મારે જ પ્રગટાવવાનું છે, અપનાત જગન્નાથ, બાકી કોઈનું કામ શું છે? એટલે એ જે થઈ જાય છે, પરમાંથી જે રાગ દ્વેષની બુદ્ધિ છે એ ખસી જાય છે કે પરદ્રવ્ય મારું કાંઈ બગાડી શકે નહીં અને સુધારી શકે નહીં. કોઈએ આમ કર્યું એટલે બગડ્યું જરાય નહીં, એ નિમિત્ત છે. વ્યવહારમાં નિમિત્ત છે એની ના નથી, પણ તેથી બગડે છે કે બગાડી શકે છે જરાય નહીં. સાદી ભાષામાં કોઈના શ્રાપ કે કોઈના આશીર્વાદ લાગી શકે નહીં. આપણા પક્ષે વિનય છે એટલે આપણે એવી શુભાશીષ માગીએ, માથું નમાવીએ, અને નાના મોટાના વ્યવહાર વિનય પ્રમાણે આશીષ છે, આશીર્વાદ છે, શુભેચ્છા છે, પાઠવીએ છીએ, કરીએ છીએ. હકીકતે કાંઈ એનું પરિણામ આવતું નથી, એ થઈ શકે નહીં. એટલે ત્યાં આખું નિમિત્ત ઉડી જાય છે એવું એકાંતે લાગે, પણ સિદ્ધાંત સમજવા માટે નિમિત્તની જરૂર છે, નિમિત્ત હોય છે, પણ નિમિત્તે કર્યું એમ માનવું જરૂરી નથી. નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, માટે થયું. સાદી ભાષામાં બે જણ સામસામે તાળી પાડવાના હોય કે લેવાના હોય તો એમ કહે કે તમે હાથ લંબાવ્યો તો હું તાળી પાડી શક્યો એમ નહીં, મેં હાથ આપ્યો એટલે તાળી પડી એમ પણ નહીં. જુઓ, સિદ્ધાંત સમજવો અઘરો છે, જરાક જુદો લાગે છે, અઘરો તો નથી, પણ ગળે ઘૂંટડો ઉતારવો અઘરો છે. કેટલાકને ઉતરી જાય છે, કેટલાકને વાર લાગે છે, પણ વસ્તુની સ્થિતિ કે મર્યાદા તો આ જ છે. તો શું છે? તો કે તે સમયની પર્યાયમાં પરિણમવાની યોગ્યતા હતી માટે તેમ થયું. કેમેરા છે એટલે ફોટો પડે છે, ચિત્ર પડે છે, લેવાય છે. કેમેરા મેન ન હોય તો ન થાય, કેમેરા ન હોય તો ન થાય, આપણે કહીએ ન જ થાય, વસ્તુ હોય નહીં તો. તો કે ના, બધું હોય તો પણ ન પડે એવું બને છે. શું કામ? તો કે તે સમયે તેમાં તે રૂપે પરિણમવાની યોગ્યતા ન હોય તો ન થાય. કેટલીક વખતે કાર સ્ટાર્ટ થતી નથી,
સ્ટીયરિંગ પર બેસી ગયા છીએ, પેટ્રોલ ગેસોલિન વગેરે બધું છે અને મશીન જે કયો તે બધું બરાબર છે, ક્યાંય કોઈ તકલીફ નથી. તો ચાવી પણ બરાબર સાચી જ છે, એ જ એમાં જઈ શકે છે, ઇગ્નિશનમાં છે, બધું કરે છે, ટર્ન પણ થઈ શકે છે. એવું પણ નથી કે ત્યારે જ હાથ કાંડું મળડાઈ ગયું ને થયું નહીં, બધું બરાબર છે. આવજો થઈ ગયું છે, કાચ બારણા બધું બંધ છે કે જેથી કરીને કોઈ બારણું ખુલ્લું હોય ને સ્ટાર્ટ ન થાય, એવું કાંઈ જ નથી. તેમ છતાં શરૂ ન થાય તો ન જ થાય, ન ઉપડે તો ન જ ઉપડે. ક્યાંય કોઈ મિકેનિઝમમાં ભૂલ નથી, ખોટખામી નથી. કેમ? તો કે બધા સમય હાજર હતા, પણ એ થોડાક સમય કે સેકન્ડ કે મિનિટ ઉપડવાને વાર હતી, એટલે કે સમય પૈકો નહોતો. એ એક કાળ દ્રવ્યની વાંધો હતો, એટલે એ સ્ટાર્ટ ન થાય. પછી બીજી જ સેકન્ડે કે કોઈ વાર મથા આવે તો 5-15 મિનિટે પછી થઈ જાય. બીજી કાંઈ ટેકાની અવલંબનની જરૂર ન હોય, પણ સમય પૈકો નહોતો. એવી જ રીતે ગમે તેટલું ડ્રાઇવિંગ આવડતું હોય, ગમે તેટલી ડિરેક્શન ખબર હોય, પણ કોઈક વખત કોઈ વિચારમાં હોઈએ એવું પણ ન હોઈએ, તેમ છતાં રાઈટનો લેફ્ટ કે લેફ્ટનો રાઈટ ટર્ન થઈ જાય, અથવા 2 ડગલા પગ વહેલા વળી જાય. ચાલીને જતા હોઈએ તો સહેજ પગ વળી જાય, એ બાજુ થોભી જાય, અટકી જાય, વળી જાય. આ બધા કારણો શું સૂચવે છે? કે તે સમયે આપણી ક્ષેત્ર સ્પર્શના એ રોડ ઉપર કે એ દિશામાં કે એ ઘર પાસે હોય, એટલે આપણા 4 પૈડા કારના અથવા તો આપણા 2 પગ એ તે બાજુ વળી જાય, થંભી જાય કે કાંઈક એવું નિમિત્ત થાય. સાવ જ એમ થાય કે ભૂલથી થયું, અનાયાસે થયું, સહજ સ્વભાવે થયું, આપણે એવા વિચાર ધૂનમાં ન હોય, વાતમાં ન હોય, તો પણ એમ બને, એનો અર્થ શું છે? કે નિમિત્ત જે સમવાય, જે જોવું જોઈએ એક સમવાય ઘટતું હતું. એટલા સમયે એ સમયે ઘડિયાળમાં એટલા વાગ્યા હોય ત્યારે આપણે 1 ટન ખોટો લેવાનું લખાયેલું, નિર્માણ થયેલું, તો એ પ્રમાણે બની જાય ને. આપણે એટલા 1/2 મિનિટ, 1/2 કલાક, 2 મિનિટ, 1/2 મિનિટ કંઈક મોડા પડીએ વગેરે, તે સૂચવે છે કે એ પ્રમાણે બને છે. કાવ્ય કરતાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુ સ્થિતિ સમજો તો જળને વિશેનો જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે અને સ્વસ્વરૂપ વિશેનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ તેમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે, જો કે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. કાવ્ય કરતાનો કહેવાનો હેતુ એમ છે કે, એટલે કે અહીંયા નાટક સમયસારજીના રચયિતા બનારસીદાસજીને એમ કહેવું છે કે, એમ કૃપાળદેવ લખે છે, હકીકતમાં કૃપાળદેવનો કહેવાનો આશય પણ એ જ છે, પણ બનારસીદાસજીના મુખે કેવડાવ્યું છે કે જો તમે આમ વસ્તુ સ્થિતિ સમજો. કેમ વસ્તુ સ્થિતિ સમજો? કે જળ જળ જ ભાવ કરી શકે, જળ પરિણામ છે, ચેતન ચેતન જ કરી શકે. જળ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જળ ન થાય. જળના ભાવ જળ પાસે, એટલે જળ ભાવે જ પરિણમે, ચેતન ચેતન ભાવે જ પરિણમે, બંને પોતપોતાના સ્વરૂપનો કદી ત્યાગ કરી શકે નહીં. તો હવે એ જાણીને શું કરવાનું? તો કે આ સમજી એને એ થાય છે કે સ્વસ્વરૂપ વિશેનો ભાવ છે તે મટે, એટલે કે પોતાને પોતાપણું, આપોપું, અહમપણું રહે છે મટી જાય, અને સ્વસ્વરૂપ વિશેનું જે તિરોભાવપણું છે, હું પરનું કાંઈ કરું છું, કરી શકું છું, એનું હલાવી દઉં, સુધારી દઉં, બગાડી દઉં, મેં આમ પ્લાન કર્યો તો આમ થયું, મેં સ્ટ્રેટજી ગોઠવી તો આમ થયું, મેં જે કર્યું એ વ્યવહારથી અંશે કરવું પડે, પણ એમાં હું કરું છું એ કરતાપણાનો ભાવ છે, મેં આ પ્રમાણે નિર્ણય લીધો તો આમ થયું, એ તો ભૂલી જ જવા જેવી વાત છે, એમ બનવાનું હતું એટલે થયું, તો એ વિચારવા જેવી વાત છે. તો પ્રારબ્ધવાદી થઈ જવાનું, ભવિતવ્યતાવાદી, નિયતિવાદી એમ પણ નથી, એ માનવું એ મોટો પુરુષાર્થ છે. તો કે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે અને સ્વસ્વરૂપનું તિરોભાવપણું છે, એટલે કે પોતે ચેતન છે, આત્મ સ્વરૂપ છે, એ છુપાવીને રાખ્યું છે, જે પણ ખબર નથી, પ્રગટ નથી. આત્મા છે પણ પ્રગટ ક્યાં છે? આત્માનો અનુભવ ક્યાં છે? સાક્ષાત્કાર ક્યાં છે? તો કે તિરોભાવપણું, એટલે કે છુપાયેલું છે, પ્રચ્છન્ન છે, અંદર રહેલું છે તે પ્રગટ થાય. એટલે કે ભગવાને શું કર્યું? તો કે એણે પ્રગટ કરી દીધું. અંદર તો વધારે રહેલું છે, આપણામાં પણ એટલી જ શક્તિ છે અને પૂતગલમાં પણ એટલી જ શક્તિ છે, પણ છુપાવીને રાખ્યું છે આવા જળ એવા કર્મથી વગેરેથી, તો એમ પણ નથી, પણ પોતે જ છુપાવેલું છે. જુઓ, કર્મ અડાવે છે એમ પણ કહેવાનું નથી. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવની જવાસ. કર્મ બકરા છે, આત્મા સિંહ છે. કર્મ જળ વસ્તુ છે, છે ત્યાં કર્મ એ જળ વસ્તુ છે અથવા જળ છે. 54-55માં પત્રની શરૂઆત જ ત્યાં જ બેઠા કરી દે આપણને. આપણે કહીએ કે હવે આમાં કાંઈ નથી, એટલે બધા ત્યાંથી ઉઠી જાય. એક જીવનો દેહ છૂટી જાય છે, જગતમાંથી ઉઠી જાય છે, એવું સાંભળીને કન્ફ્યુઝન થાય છે. ડૉક્ટર સર્ટિફિકેટ આપી દઈએ, ઘરના બધા જોઈ વિચારી લઈએ, અને એમ થાય કે ચાલો એ ઉઠી ગયો, આપણે પણ ઉઠી જઈએ કે હવે જે કરવાનું છે તે કરીએ. તો એ જ વસ્તુ અહીં આવીને ઉભી રહી છે કે હવે શું કરવાનું છે.
એજ તો વાત આવી કે પોતાનું સ્વરૂપ છે સંભાળી લેવાનું છે, હું પરદ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તો પછી આપણે આપણું જ હલાવો ને, આપણું જ સંભાળો ને, આપણા આત્માના સ્વરૂપમાં જ રહ્યો ને, દેહ પણ પર છે એને મૂકીને જતો રહેવાનું છે, એટલો તો સ્વાર્થી આત્મા છે, તો પછી સ્વ અર્થ જ સાધી લેવા જેવો છે, પરમાં પડવા જેવું નથી. એટલે સ્વ સ્વરૂપનું તિરોભાવ પણ છે તે પ્રગટ થાય, વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીંયા ટૂંકામાં લખી છે, જોકે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. જેને બોધ થઈ ગયો છે તેને આ વાત સૂક્ષ્મ હોવા છતાં સુગમ છે. યથાર્થ બોધ થઈ ગયો છે, પોતે બોધ સ્વરૂપ છે એટલે પોતાને તો સુગમ છે, પણ બીજાને, સૌભાગભાઈ વગેરેને આપણને અત્યારે લખ્યું છે કે જો આ ઘણી ગહન વાત છે પણ ટૂંકમાં લખી છે. કઈ સંક્ષેપે સાવ, જે જે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપે સાવ. એ જે પ્રભુ શ્રીજીનો છેલ્લો બોધ છે ઉપદેશામૃતજીમાં, અને તે જ બોધ આપણને યાદ આવે એવું છે. આ વાતને ઘણીવાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. પછીના કન્ક્લુઝન પહેલાં આપણે આ જ વાત વિચારવાની છે કે કર્તા ક્રિયા કર્મ. વ્યાકરણમાં શીખ્યા સીધું સાદું વાક્ય હોય તો કર્તા કોણ, તો કે હું. હું બહાર જઉં છું, હું વસ્તુ લેવા જઉં છું, હું કર્તા થયો. પછી ક્રિયાપદ શું થયું, જઉં છું થયું. બહુ બચપણમાં આપણે બીજા ત્રીજા ધોરણના વ્યાકરણની વાત છે, એ જ અહીંયા છે, આ પહેલાં ધોરણની વાત છે. તો કે હું અને જઉં છું, કર્તા અને ક્રિયાપદ, ક્રિયાપદનું આપણે માત્ર ક્રિયા રાખીએ. અને પછી કર્મ શું થયું, તો કે વસ્તુ લેવા, મૂકવા, જમવા, જે શબ્દ વાપર્યો હોય તે, કાંઈ પણ કરવું તેનું નામ કર્મ. અહીંયા કર્મ એટલે કર્મ બાંધ્યા એ ભૂલી જાવે, કર્મ ક્રિયા કરવું, કાંઈ પણ કરવું, કાર્ય કૃત્ય કર્મ ક્રિયા એ રીતે કહીએ. તો એ પણ સમયસર નાટકમાં બનારસીદાસજી એક દોહો મૂક્યો છે, સુંદર છે. કરતા પરિણામી દરવ કર્મરૂપ પરિણામ, ક્રિયા પર જય કી ફિરની વસ્તુ એકત્રય નામ. આ મહાસિદ્ધાંત સમજવા માટે વાત છે કે કરતા શું, એટલે કરતા લખ્યું છે એટલે કરતા, પછી પરિણામે શું, દ્રવ્ય શું, એક એક શબ્દ વિચારવા જેવો છે. તો કે અવસ્થા એટલે પરિણામ, એટલે કે અહીંયા પરિણામનો અર્થ અવસ્થા, જે પહેલાં લીધો તે, એ અવસ્થા બદલનાર દ્રવ્ય કરતા છે, તેની અવસ્થા કર્મ છે, અને એક અવસ્થામાંથી બીજી અવસ્થા રૂપે થવું તે ક્રિયા છે. આ રીતે એક જ વસ્તુના ત્રણ નામ થયા, કર્તા કર્મ અને ક્રિયા, અથવા કર્તા કર્મ અને ક્રિયાપદ. ત્રણ વસ્તુ જુદી હોવાની બદલે આ પદાર્થ કે દ્રવ્ય કે વસ્તુની વાતમાં એક જ વસ્તુ અને એના ત્રણ નામ છે. એટલે કે દ્રવ્ય પોતાના પરિણામને કરનાર છે, એટલે પોતે જ થયો. આપણે આત્મા ઉપર જ ઘટાવીએ કે મારા પરિણામ મારી પાસે ને આપના પરિણામ કે આપના ભાવ આપની પાસે, તો મારું મારી પાસે, આપનું આપની પાસે, એટલે મારું મારી પાસે છે તો પોતાના પરિણામનો કરતા હું પોતે, એવી રીતે આપ આપના પરિણામના કરતા, એટલે એ બધું પૂરું થઈ ગયું. પછી તે પરિણામ દ્રવ્યના છે, એટલે કે મારા પરિણામ કહેતા દ્રવ્યના આત્માના પરિણામ, આપના આપના પણ આત્માના દ્રવ્યના પરિણામ. તો એ ક્યાં થયા, તો કે પોતાનામાં થયા. કર્યા કોણે, પોતે. થયા ક્યાં, પોતાનામાં. બહાર આકાશમાં કે હવામાં તો થયા નથી, એટલે પોતાનામાં જ છે. અને પોતાનામાં એવા થયા છે કે એનાથી એ જુદો પડી શકતો નથી, બંને અભિન્ન છે. મેં જે ભાવ કર્યા તે હું કરનારો અને મારા ભાવ, એ બંને એ વખતે એકમય થઈ ગયા છે, અભિન્ન છે, જુદા નથી, મારામાં છે. એટલે અને કેવી રીતે થાય છે, તો કે તેવી જ રીતે તેથી દ્રવ્ય જ કર્મ થયું, એટલે કે પોતે જ કર્યું અને પરિણામ કર્યું, ક્રિયા કરી, કર્મ કર્યું, એટલે બધું પોતે પોતે ને પોતે એ સાબિત કરવું છે. તો દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થા રૂપે થાય છે, તે પોતાની બધી અવસ્થાથી અભિન્ન રહે છે, જુદો નથી પડી શકતો, ભિન્ન નથી, અભિન્ન છે, આત્મામાં જ થયું છે, તેથી એ દ્રવ્ય જ ક્રિયા થઈ. એટલે કે કર્તા કર્મને ક્રિયા, અથવા કર્તા કર્મને ક્રિયાપદ, બધું પોતે પોતેને પોતે જ થયું. પહેલાંમાં જુદું હતું વ્યાકરણની ભાષામાં સમજવામાં, કે હું બહાર જઉં છું, હું વસ્તુ લેવા જઉં છું, તો હું અને જઉં છું તો ભેગું જ થયું, હું અને પછી જવાની ક્રિયા, એટલે બંને સાથે. પછી વસ્તુ લેવા કે બહાર કે બજારમાં કે આ કરવા કે એમ, તો એમાં પણ પોતાની સાથે જ આવશે ને વસ્તુ. કેટલીક વખત તો હવે બને કે માલ પછી આવે, એટલે જુદું બને, પણ આમાં જમવાની વાત કરું તો પોતે જ જમે છે ને, બીજો તો જમતો નથી. ત્યાં ત્રણેય વસ્તુ એક થઈ, હું, જમવાની ક્રિયા અને ટેબલ પર કે જ્યાં પણ બેઠા હોય ત્યાં. તો કે હું આ પ્રમાણે કરું છું, તો કર્તા કર્મ ક્રિયા પર ત્રણેય અભિન્ન છે, જુદા નથી, સાથે ને સાથે છે. તો કે વસ્તુ એક જ છે પણ એના ત્રણ નામ છે, એ મોટો સિદ્ધાંત આમાંથી સરી જાય છે. દ્રવ્ય જ કર્તા થયો, દ્રવ્ય જ કર્મ થયો અને દ્રવ્ય જ ક્રિયા થઈ,
वस्तु एकत्रय नाम, वस्तु फरे नहीं छे, कि आपणे जे गाईए छीए ते स्नात्र पूजामां के क्यांय के क्यारे वस्तु फरती नथी, आठ दृष्टिमां गाईए कहो गंगा कहो सुर नदी वस्तु फरे नहीं छे, पर्याय शब्द હોય તેમ છે પણ વસ્તુ બદલાતી નથી, એટલે ત્રણેય વસ્તુ પોતાનામાં થાય છે એ વિચારવા જેવું છે। એટલે કર્તા કર્મ ક્રિયાનું સ્વરૂપ અથવા ભાષા આ રીતે સમજ્યા પછી આપણને બોધ લાગે કે આમ જ કરવા જેવું છે। આપણે કારની વાત કરતા હતા સ્ટાર્ટ ન થાય એમ, પછી લોટ બંધાવવાની ક્રિયા, કોઈ એમ કહે કે મેં રસોઈ કરી, બેનો એમ જ કહેતા હોય કે મેં બનાવ્યું, અને મેં બનાવ્યું તો તમને જમાડ્યું કે જમાડી શકાય, અને ભાઈઓ પણ એમ જ કે સાચી વાત છે, જો એમ કે તમે બનાવો તો જ થાય, અથવા તો એમ થોડું છે તો બીજે દિવસે હડતાલ પડી જાય, બંધ થઈ જાય, એટલે એમ પણ થઈ શકે નહીં। એટલે સમજવા માટે શું છે કે એ તો નિમિત્ત છે, એ બને છે, પણ બનવાનું હોય એટલે બને। સાદી ભાષામાં હજી વધારે કહું કે મેં લોટ બાંધ્યો એમ કહીએ તો લોટ બાંધ્યો એટલે એને કર્તાપણાનું માન છે, વ્યવહારથી કોઈ પૂછે તો કેવું પડે, પણ અભિમાનપૂર્વક કે અહમતાપૂર્વક કે મેં બાંધ્યો તો થયો તો આપણે કે તું નહીં તારો ભાઈ કે બેન બીજા કોઈ બાંધશે ત્યાં સુધી એ ઠીક છે, પણ લોટમાં બંધાવવાની યોગ્યતા છે, એ પૂતગલમાં બંધાવવાનું પરિણમન થવાની શક્તિ છે, કેમ ઘડિયાળ બંધાતી નથી, કેમ ઘઉં ચોખા કોરે કોરા હોય બંધાતા નથી, તો પછી લોટમાં જ કેટલીક વસ્તુ એવી છે કે મૂળ નાખો કે ન નાખો તો પણ બંધાવવાનો ગુણ છે, કંઈક ભેળવવું જોઈએ, છેવટ ઘી તેલ દૂધ નહીં તો પાણી પણ કંઈક મિક્સ થવું જોઈએ એ અપેક્ષા રાખે છે, પણ બાકી એનામાં એની પર્યાયમાં તે સમયની પર્યાયમાં એવી યોગ્યતા છે, પરિણમવાની શક્તિ છે, અને તો એ પ્રમાણે બની શકે છે, બાકી કોઈએ કર્યું એમ નથી। એમ કારમાં પણ એ ચાલે છે તો કોનાથી, નથી ચાલતી એ વિચાર્યું કે ચાલે છે તો શેનાથી ચાલે છે, સ્ટિયરિંગ પર બેઠેલો એમ કે હું ચલાવું છું માટે જરાય નહીં, પેટ્રોલ એમ કે હું છું એટલે જરાય નહીં, મિકેનિઝમ એમ કે આ એન્જિન છે આટલું ભારે છે સારું છે જાડું છે એટલે સારી રીતે ચાલી શકે, નહીં તો સારી રીતે ન ચાલે તો એ પણ ખોટું, તો શેનાથી ચાલે છે, તો ચાર પૈડા એમ કે હું છું તો ચાલે, નહીંતર ફ્લેટ થઈ જાય, ચાલે કેવી રીતે, દોડે કેવી રીતે, તો એકેય વસ્તુનો વાંક નથી, એકેય વસ્તુને જશ આપવાની નથી, પણ દરેક વસ્તુમાં ભેગું થઈને જોઈન્ટ એફર્ટ્સ જોઈન્ટ અકાઉન્ટ છે કે બધા જ પૂતગલ પર્યાયમાં સમય પાક્યો હોય, બધા સમવાય હાજર હોય, અને એનામાં પરિણમવાની યોગ્યતા છે, પૈડામાં એના પ્રમાણે ચાલવાની છે, કારની બેટરીઝમાં એના પ્રમાણે છે, પેટ્રોલ ગેસોલિનમાં એના પ્રમાણે છે, માટે અને સ્ટિયરિંગમાં એના પ્રમાણે છે, માટે થાય છે, અને એમાં પણ બેઠા પછી પણ ચલાવે તો એ તો આપ કહી દો કે ક્રુઝ કંટ્રોલ કે સ્ટિયરિંગ પરથી હાથ લઈ લીધો તોય જાય, એવા બધા આપણે ટ્રીક કહીએ કે તર્ક કરીએ, પણ એમાં યોગ્યતા છે, એનામાં દોડવાની યોગ્યતા છે, પ્લેનમાં કેટલોક ગેસ એવો છે કે ઉપર જ જાય એટલે એ ઉપર જવાની યોગ્યતા ધરાવે છે, માટે પરિણમી શકે છે એમ નમ નહીં। તો આ સિદ્ધાંતમાં શું કહેવું છે કે નિમિત્તને લીધે અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે એમ નથી, અવસ્થા પલટવાનો કાળ હતો માટે અવસ્થા પલટે છે, એ પ્રમાણે બનવાનું હતું, સમય પાક્યો હતો, સમય હાજર થઈ ગયો હતો, માટે ટ્રેન દરરોજ ટાઈમસર હોય, પ્લેન દરરોજ ટાઈમસર હોય, બસ દરરોજ ટાઈમસર હોય, પણ ત્યારે કેમ સેજ મોડું ઉપડે કે મોડી આવે કે મોડું થાય, તો આપણે કે મોડી ઉપડી એટલે ક્યાંક વચ્ચે રોકાય એટલે ક્યાં કામ થયું તેમ થયું, હકીકતે શું છે તો કે તે સમયે ત્યાં એનામાં યોગ્યતા નહોતી, એ સમય પાક્યો નહોતો એટલે પહોંચી શકે નહીં, હર કોઈ બાને આડું અવડું થાય, પણ એમાં પહોંચવાની શક્તિ દરરોજ હોય છે પણ ત્યારે નહોતી, એ સમય પર એટલે કાળ દ્રવ્યને ત્યાં આપણે આધાર આપવો જોઈએ, કાળને આગળ કરવું પડે, એટલે નિમિત્તને લીધે અવસ્થા બદલી છે તો કે કાળને પણ નિમિત્ત રીતે કહેવાની જરૂર નથી, જુઓ સમજવાની વાત છે, પણ અવસ્થા પલટવાનો તે કાળ હતો માટે તે અવસ્થા પલટી, તેનો જન્મ ક્ષણ હતો માટે તે અવસ્થા ઉત્પન્ન થઈ, એટલે કે જે પૂતગલ પર્યાય પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય સમય સમયે અનંતુ પરિણમન થયા જ કરે છે, દરેક વસ્તુ પરિણમન કરી રહી છે, તો એમાં પૂર્વનું આગળ જતું રહ્યું, ત્યાં પાછી નવી પર્યાય આવી ગઈ, એક પછી એક આવી ગઈ, સમય માત્રમાં આવી જાય છે તેમ, તો કે તે એનો જન્મ ક્ષણ એટલે કે નવી પર્યાયને જન્મવાનું થયું, ઉત્પન્ન થવાનું થયું, માટે તે પ્રમાણે બન્યું, એટલે કે પૂતગલ સ્વતંત્ર છે, પૂતગલ જળ છે, તો જળ પણ સ્વતંત્ર છે, ચેતન પણ સ્વતંત્ર છે, અને બધા દ્રવ્ય સ્વતંત્ર એમ એના ગુણ અને પર્યાય પણ સ્વતંત્ર છે, અને એટલે એની ગુણ એ પ્રમાણે હોવાથી એ પર્યાય પણ સ્વતંત્ર રીતે પરિણમે છે, એમાંથી ઊભી થઈ એમ નહીં, વાસણમાં પાણી મૂક્યું છે કે ફુવારો છે તો એમાંથી ફુવારો છે મિકેનિઝમ છે માટે પાણી આમથી આમ થાય છે ઉડે છે રિસાયકલ થાય છે એમ નહીં, એ પાણીમાં તે સમયે તે પ્રમાણે થવાની યોગ્યતા છે માટે થઈ શકે છે।
માટી ઘડો કુંભાર એ બધામાં દૃષ્ટાંત પણ આપ્યું હશે, જો આમાં આપ્યું હોય તો આપણે લઈએ. જીવે દયાના ભાવ કર્યા તો શાતાવેદ્ય કર્મ બંધાય ને. ફોટો પાડે છે તો સામે પધાર છે એટલે ફોટો પડે છે ને, તો કહે છે ના, ફોટાના પરિણામની યોગ્યતાથી ફોટો તે રીતે થયો. એ રીતે નેગેટિવ આવવાની હોય, એ રીતે કાંઈ મિકેનિઝમ હોય, એ રીતે કેમિકલ્સ હોય, એ જે તે વસ્તુ બદલાતી ચાલી છે. પહેલાં નેગેટિવ જોઈતી જ હતી, હવે નથી જોઈતી, જરૂર નથી, તો એ બધું સમજાય છે કે તે પ્રમાણે એમાં બદલાવાની ફોટાની જે કંઈ યોગ્યતા છે એનો પરિણામનો સ્વભાવ છે માટે થાય છે. નિમિત્તને આધીન પરિણામનું બદલવું થયું નથી, કેમ કે પરિણામનો તે સ્વકાળ હોવાથી તે પરિણામ થાય છે, નિમિત્તને લીધે થયા નથી. એટલે ત્યાં નિમિત્તની ઘણી ગૌણતા આવી ગઈ છે. શાસ્ત્ર પડ્યું છે માટે પગે લાગું છું એમ માનવું ઠીક નથી. શાસ્ત્રને જોઈને આપણે પગે લાગીએ છીએ, પરિણામ થાય છે તો એમ જ થાય છે કે એ પ્રમાણે આપણે આપણા ભાવ થયા એટલે કરીએ છીએ, પણ એમ નથી. એ પ્રમાણે એ પર્યાયની તાકાત છે, એટલે કે એ પ્રમાણે પર્યાય થાય છે, પરિણમ્ય છે. એટલે એ વખતે આપણા હાથ જોડાઈ જાય છે કે મસ્તક નમી જાય છે કે ઝૂકી જાય છે. એવો ભાવ કર્યો અને મેં કર્યું એમ માનવા યોગ્ય નથી. એટલે કેટલી બધી પર્યાયની પણ સ્વતંત્રતા છે. ભાવ એટલે આપણને વિનય શિષ્ટાચાર છે, એ ભાવ તો રહ્યો જ છે, જાણી અજાણે રહ્યો છે, પરંતુ તે પ્રમાણે થાય જ એમ નથી. બીજા કેટલાક નથી કરી શકતા ભાવ હોય તેમ છતાં, તો શું થયું ત્યાં? તો કે તે વખતે હાથ જોડાવવાની પર્યાયની યોગ્યતા નથી, તાકાત નથી એમ માનવાનું. તો કે એવા પરિણામ થયા નથી માટે એવી તાકાત પ્રવર્તી શકતી નથી. એટલે ખરેખર બહુ વિચારવા જેવી, ઊંડા વિચારમાં માગી લઈએ તેવી બધી વાત છે, પણ સમજવા જેવી છે. એ દૃષ્ટાંત અહીંયા મૂક્યું છે, એક સરસ છે કે લોકોને એમ થાય છે કે મેં પાણી ગરમ કર્યું, કોઈ પણ રીતે, હીટર હોય તો હીટર, ગીઝર હોય તો ગીઝર, અને લાકડા છાણા મૂકવાના હોય તો એમ, બબ્બો કરવાનો હોય તો એમ, કોઈ પણ રીતે માટે પાણી ગરમ થયું, તો ભગવાન કહે છે ના. કેવી રીતે ના? તો કે પહેલાં ઠંડી અવસ્થા હતી પાણીની, તે બદલીને ગરમ થઈ. કેમ કે વસ્તુની અવસ્થા એકરૂપ રહેતી નથી, એ ક્ષણે ક્ષણે ક્યાં ઠંડુ થાય છે, ક્યાં ગરમ થાય છે. પાણીનો મૂળ સ્વભાવ તો ઠંડાપણાને, શીતળતાને ભજવાનો છે. ગમે એટલા ટેમ્પરેચર પર હોય તો પણ એ ઠરી જ જવાનું છે વહેલું મળું. તો કે ઠંડીમાંથી ગરમ થાય કે ગરમમાંથી ઠંડુ થાય, એક સરખી અવસ્થા રહેતી નથી. કોઈ વાર સૂર્યના તાપથી પણ એમ થતું હોય, કોઈ વાર પડ્યું પડ્યું પણ થાય, માટલામાં જુદું હોય, રૂમ ટેમ્પરેચરમાં જુદું હોય, સૂર્યતાપ નીચે જુદું હોય, આપણો અનુભવ છે. તો ઠંડામાંથી ગરમ અવસ્થા થઈ છે એ થવાની હતી એટલે થઈ, એટલે એમાં કોઈએ કર્યું એમ માને તો એ ભૂલ છે. એ પ્રમાણે એનામાં યોગ્યતા હતી એટલે પાણી ગરમ થયું. એટલે ત્યાં એની સ્વતંત્રતા મૂકી છે. કેટલીક વખતે બધા સાધન હોય તો પણ બધી રીતે સળગાવો કરો તો એ પાણી ગરમ ન પણ થાય, એવું પણ છે. કંઈક વાંધો પડી જાય તો કે એનામાં પરિણમવાની યોગ્યતા હોય, ઠંડામાંથી ગરમ કે ગરમમાંથી ઠંડાની માટે થાય છે, આપણા કીધે કે આપણા કઈરે થતી નથી. લાકડીને કોઈ વાળે છે, બરાબર, આમ હાથમાં લાકડી હોય ને કે હું વાળી દઉં, નાની કરી દઉં, ટૂંકી કરી દઉં, ત્રાંસી કરી દઉં વગેરે, તો તે વખતે શું થાય છે? તો કે એક કાર્ય થયું, એ બરાબર છે. એનો વાળનારો છે માટે થયું, જરાય નહીં. એ દ્રવ્યના આશ્રયે થયું એમ નથી. એ લાકડીમાં વળવાનો ગુણ છે તો વળે, કાં તૂટવાનો ગુણ છે કાં વળવાનો ગુણ છે. મોટે ભાગે લાકડી વળે એમ કેવું ઠીક નથી લાગતું, કારણ કે તૂટી જ જવાના ચાન્સ છે. લાકડું જડ છે અને કડક છે એટલે વળે નહીં. તેમ છતાં કેટલુંક લાકડું એવું હોય, દાંતણની સોટી જેવું કે બીજું કંઈ, કે વળે પણ ખરું. એટલે દૃષ્ટાંત જ છે. તો તેનો કરતાં તેનું દ્રવ્ય છે એમ કેમ માનવાનું? તો કે પદાર્થની અવસ્થા એકરૂપ રહેતી નથી એટલે લાકડી વળી છે, વસ્તુની સ્થિતિ એકરૂપ હોય નહીં એટલે વળે છે, બાકી આમ માની લેવું એ ઠીક લાગતું નથી. એટલે કેટલું બધું કહી દીધું, આપણને ગળે ઉતરે એવી વાત છે નથી છે. એટલે પૂછતી હતી કે અઘરું છે કે નહીં. અને ખરેખર તો વાતે વાતે વ્યવહારની વાતમાં એટલું બધું અસત વણાઈ ગયું છે કે આ સિદ્ધાંત હોવા છતાં ભગવાન કહે છે, ભગવાન પર શ્રદ્ધા છે તો પણ સમજાય પછી વાંધો નથી, પણ પહેલાં ગળે ઉતરવું અઘરું છે. એટલે કે સમજતા વાર લાગે છે. આપણે સ્વીકારીએ છીએ કે વસ્તુ આમ જ છે, એ જ્યાં સુધી ક્લિયર નથી ત્યાં સુધી, તરત જ અક્ષર ઉકલતા નથી તો આમાં શું કરવું એ ખબર નથી પડતી, શું લખ્યું છે, વંચાતું નથી. ચશ્મા લાવીએ છીએ, વંચાય છે તો તરત કહીએ કે વસ્તુ સીધી સાધી છે, આમ લખ્યું છે, હું તો આમ વિચારતો હતો, હું તો આમ સમજતો હતો, એ બધું નીકળી જાય છે. અહીંયા પણ જે અસમંજસ કે ગૂંચ છે એ બધી નીકળી જાય છે. ટૂંકામાં એટલું જ કે અજ્ઞાની કહે છે કે વસ્તુ તો શુદ્ધ જ છે,
એનામાં પર્યાયમાં વિકાર થવાની એની મેળે કોઈ લાયકાત નથી. પરને લીધે વિકાર થાય છે, બગડે છે, તો એ અજ્ઞાન છે, કેમ કે એને વસ્તુના સ્વભાવની ખબર જ નથી. વિકાર થવાની એની પર્યાયના અંશની યોગ્યતા છે, એણે માનવું જોઈએ કે એ તો થઈ શકે છે, નહીં તો થઈ શકતી નથી. આપણે બહુ પહેલાં 108માં પત્રમાં આવી ગયું હશે કે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. એટલે આપણે પૂર્વ ભવના કર્મ અને ભાવ ઉપર જતા રહીએ એ બરાબર છે, સમજવા માટે સીધી સાદી રીતે કે પૂર્વ ભવમાં કંઈ એવા શુભાશુભ ભાવ કર્યા, કર્મ બંધાયા, હવે ઉદય આવ્યો તો પૂર્વે આપણે જ પરાક્રમ કરીને આવ્યા છીએ, તો માઠા ફળ ભોગવવાનો વારો આવ્યો. પણ ખરેખર શું છે તો કે એ માનવામાં પર પદાર્થમાં એવી યોગ્યતા નથી કે તારી પર્યાયમાં દોષ કરાવે, એટલે કે બીજામાં એવો દોષ નથી, વસ્તુમાં એવી શક્તિ નથી કે આપણને એ હેરાન કરી મૂકે કે હેરાન પરેશાન કરી મૂકે. વસ્તુ વસ્તુ જ છે, આપણે કોઈ કેવા ભાવ કર્યા અને તેથી વસ્તુ આપણી પાસે આવી અટકી અથવા તો દજાડી ગઈ. અગ્નિમાં દજાડવાનો ગુણ છે એની ના નથી, પણ તેમ છતાં આપણને એને અડકવાનું કે એના પર ચાલવાનું કે કોઈએ કહ્યું નથી કહ્યું, તો એ વખતે કોણે કર્યું, આપણે એવા ભાવ કર્યા, તો કે અગ્નિમાં તો જે ગુણ કે શક્તિ છે તે છે, પણ એ સીધી આવીને વળગી જતી નથી, એમ કર્મો આવીને સીધા વળગી જતા નથી, પણ આપણે આપણી પર્યાયમાં કંઈક એવું પરિણામન થયું, દોષયુક્ત થયું, ભાવ ખરાબ થયા, એટલે પછી સામેથી પર્યાયની યોગ્યતામાં પરિણામન આવ્યું અને તે આપણને ખેંચી લે છે કે આકર્ષી લે છે. એટલે પોતાની દોષથી જ બંધન છે. પર પદાર્થમાં એવી યોગ્યતા નથી કે તારી પર્યાયમાં આપણી પર્યાયમાં એવા દોષ કરાવે. પોતાની પર્યાયની યોગ્યતાથી જ આપણે દોષિત થયા છીએ, પૂર્વ ભવમાં કે આ ભવમાં. એટલે ત્યાં ભાવની સાથે સાથે પર્યાયની યોગ્યતા શબ્દ આવ્યો છે એ વિચારવા જેવો છે. કેમ કે ભાવ કહીએ એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય, તો ભાવનો એક જ પદાર્થ પણ થઈ જાય તો પાછું પદાર્થ પદાર્થ સાથે થઈ જાય, તો કે પદાર્થ ખરું, દ્રવ્ય એટલે પદાર્થ, ભાવ એટલે પદાર્થ, તો અહીંયા ભાવ બોલીએ તો ગૂંચવાળો થાય, તો ત્યાં શું થયું, તો કે પદાર્થનું પરિણમન તે પ્રમાણે થાય છે, એટલે કે પર્યાય શબ્દ આવ્યો. પર્યાય એટલે એ જ કે સમય સમયે વસ્તુ પરિણમ્યા કરે છે, તેનું નામ પર્યાય. એટલે આ પર્યાય પરિણમન એ જ સંસાર છે. આ જગત જે કાંઈ નર્તન છે એ પરિવર્તનનું નર્તન છે, આ સંસાર જ એ છે, બીજું કાંઈ નથી. પાછું આપણે આગળ લઈએ. કૃપાળુદેવ લખે છે કે આપનું એક પત્તું ગઈ પરમે મળ્યું છે, એટલે ગયા પરમ દિવસે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે, પણ જે લખવાનું સૂજે છે તે એવું સૂજે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. સૌભાગભાઈને પદાર્થની દ્રવ્યની વાત તો લખી દીધી અને પછી પાછું ધીમેક તો લખી દીધું કે મારું ચિત્ત તો આપને પત્ર લખવામાં હોય છે, લખવું હોય છે, પણ જે લખવાનું સૂજે છે, જે કન્ટેન્ટ્સ કે જે વિષય વસ્તુ મારે મૂકવી છે એ થોડી અઘરી પડે એવી છે. એટલે કેવી રીતે લખે છે કે એ વાતનો આપને ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ, એટલે કે તે વિશેષ ગહન હોય છે. એટલે ઊંડી હોય છે, અઘરી હોય છે, અહીંયા ઊંડી શબ્દ લઈએ, ગહન છે, સૂક્ષ્મ હોય છે. એટલે થોડો પરિચય હોય, થોડો સત્સમાગમ થયો હોય તો સમજાઈ દેવું છે. આ સિવાય લખવાનું સૂચતું નથી અને લખવામાં મન રહેતું નથી, બાકી તો નિત્ય સમાગમને ઈચ્છીએ છીએ. પ્રત્યક્ષ રૂબરૂ સત્સમાગમ હોય તો ઘણું કહી દેવું છે, ઘણું પાઈ દેવું છે, પીરસી દેવું છે, પણ એ તો યોગ થતો નથી. અને બીજું કંઈ મને લખવામાં મન રહેતું નથી, વ્યવહારની કોઈ વાત લખવામાં કંઈ ચિત્ત જતું નથી અને સૂચતું નથી. પ્રસંગોપાત થઈ જ્ઞાન વાર્તા લખશો, આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. કંઈક પ્રસંગોપાત અમને જ્ઞાનની વાર્તા પણ લખતા રહેજો, કંઈક કંઈક જ્ઞાનગોષ્ઠી કરજો, એટલે કે કંઈક ધર્મની વાત, અધ્યાત્મની વાત લખતા રહેશો, વ્યવહારની વાત તો લખતા જ હોય છે. આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. એ જે સૌભાગભાઈને દુઃખ લાગ્યું છે તેમાં અત્યારે ઠપકો નથી આપ્યો, પણ ધીમેકથી સ્વીકાર લીધું કે તે સત્ય છે, એટલે કે તે સાચું છે, તે અસ્તિત્વમાં છે, તે જ પ્રમાણે તમારા સંજોગ છે એ જાણીએ છીએ. આગલા પત્રમાં જરા કડક લખ્યું હતું, એ લક્ષમાં છે, અમને યાદ છે, અમારા ધ્યાનમાં છે, બધું જાણીએ છીએ, 5-5 વખત લખ્યું, તો આમાં જરા સમાધાનકારી લખ્યું કે તે વાત સાચી છે. આપણે કોઈને સમાધાન કરાવતા જોઈએ છીએ કે આશ્વાસનમાં વ્યવહારથી બોલાઈ જાય છે કે વાત ખરી છે, આપની વાત ખરી છે, આ વાત સાચી છે, દુઃખ તો લાગે એવું છે, હવે ઉપાય નથી અથવા શું કરીએ, એમ આપણે એની સાથે સંમત થતા જઈએ છીએ, એના દુઃખે દુઃખી થતા જઈએ છીએ, એ રીતે કૃપાળદેવે પણ મૂક્યું છે. પછી પોતાની દશા મૂકે છે, ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે.
પહેલાં પણ લખ્યું હતું કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે અને મન વનમાં છે, અહીંયા પણ લખ્યું અને એ બંનેના આભાસે કંઈક ક્રિયા દેહમાં થઈ રહી છે. અહીંયા પણ લખ્યું કે ચિત્ત ઘણું કરીને વનમાં જ રહે છે. અમારું ચિત્ત એટલે કે મન વનમાં છે, મન અમારી પાસે ઘરમાં નથી. ઘરમાં બે વસ્તુ રહી શકે નહીં, આત્મામાં એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. આત્માનો ઉપયોગ કાં તો આત્મા રૂપે હોય અને કાં તો મન રૂપે હોય, સંકલ્પ વિકલ્પ રૂપે હોય. એટલે મનને કાઢી મૂકવું, મનને વાનપ્રસ્થાશ્રમમાં મન રિટાયર્ડ થઈ ગયું કાઢી મૂકવું, કે મન વન મારીએ છે, પોતે પોતે આત્મા મારીએ છે. આ કૃપાળુદેવ જેવા જ આવું કરી શકે અને કહી શકે. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે, અમારો આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, એટલે કે સિદ્ધાત્માની કોટીમાં મૂકી દીધા છે. સંસારમાં બેઠા છતાં સિદ્ધ છીએ, જીવતા હોવા છતાં જીવન મુક્ત દશા છે, વિતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, દેહ પણ વેઠ છે, પારકો છે, અને વ્યવસાય પરિવાર વગેરે પણ પારકું છે માનીને હું પ્રવૃત્તિ કરું છું. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ, એટલે કે બીજા પાર્ટનર્સ વગેરે હોય, બીજા જે કોઈ જીવ છે પરિવારમાં અગર વ્યવહારમાં, તેને અનુસરવાનું તેના પ્રમાણે કામ કરીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ, વસ્તીથી કંટાળી ગયા છીએ, દશા કોઈને જણાવી શકતા નથી, જણાવીએ તેવો સત્સંગ નથી. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. બુદ્ધિપૂર્વક રાગ નથી, અબુદ્ધિપૂર્વક રાગ નથી, કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નથી એવી દશા છે. એમ રહે છે, લોક પરિચય ગમતો નથી, જગતમાં સાતું નથી, કાંઈ સહન થઈ શકતું નથી. લોક પરિચય ગમતો નથી, ભજવો ગમતો નથી, તજવો બનતો નથી. વધારે શું લખીએ, જાણો છો અત્રે સમાગમ હો એમ તો ઈચ્છીએ છીએ, તથાપિ કરેલા કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી. લિખિતં યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ યથા યોગ્ય સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.